हेलो एवरीवन, वेलकम टू नीलमाधव पब्लिक स्कूल. तो स्टैंडर्ड एट इंग्लिश ग्रामर में आप यूनिट नंबर 3 જોવાનું છે. આજે આગળના વિડિયોમાં આપણે જોઈશું યુનિટ નંબર 2 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આપણે જોવાનું છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. કેવો જોવાનું છે? તો કે સાદો ભૂતકાળ. તો તમારે ગ્રામર બુકમાં પેજ નંબર 19 પર આપેલું છે તમને, તો તમે તમારી ગ્રામર બુક કાઢશો અને સાથે સાથે સમજતા જશો. પ્રાસ્તાવિક ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ચાલો સમજીએ કરીને આપેલું છે. તો તમે જે બુકમાં લખતા હોય એ લખવાનું છે અને અંડરલાઇન કરતા હોય તો અંડરલાઇન કરવાની રહેશે. સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ ભૂતકાળમાં બની ચૂકેલી ક્રિયાઓ દર્શાવવા માટે થાય છે. હવે ભૂતકાળમાં બની ચૂકેલી ક્રિયાઓ દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે સાદા ભૂતકાળનો. હવે ભૂતકાળ તો કઈ રીતે ઓળખવો? આપણને એમ થાય કે એક્ઝામમાં પૂછાણા હોય તો આપણે ભૂતકાળ કઈ રીતે ઓળખીએ? તો આપણને પાછળ ઓળખ શબ્દો આપી દીધેલા જ હોય છે. લાસ્ટ મંથ છે, લાસ્ટ યર છે, એ રીતે યસ્ટરડે છે, એ રીતે તમને આપી દીધેલા હશે. તો એ તમારે શું સમજવાનું? ભૂતકાળમાં બની ગયેલું છે, મતલબ કે ભૂતકાળ છે. તો ઉદાહરણ જોઈએ. અને બીજી વાત, જ્યારે સાદો ભૂતકાળ જોઈએ તો એમાં વાક્યરચના પ્રમાણે શું આવશે? કરતા પછી ભૂતકાળનું રૂપ ઈડી વાળું આવશે. ઈ ડીવાળું શું આવશે? ઈ ડીવાળું. તો ઈડીવાળું રૂપ તમારે જોવાનું છે અને સાથે સાથે ભૂતકાળના અનિયમિત રૂપ બી તમારે જોવાના રહેશે. તો એ તમારે યાદ રાખવાના રહેશે. તો અહીંયા ઉદાહરણમાં આપણને આપેલું છે, આઈ બ્રોટ અ ન્યુ કાર લાસ્ટ મંથ. હવે તમને એક્ઝામમાં આઈ પછી બ્લેન્ક્સ આપી દીધી, પછી અ ન્યુ કાર લાસ્ટ મંથ એ રીતે આપ્યું હોય તો તમને કેવી રીતે ખબર પડી જશે કે લાસ્ટ મંથ છે એટલે શું આવશે? કે ભૂતકાળ. શું આવશે? ભૂતકાળ. તો બ્રોટ બાયનું શું કર્યું છે? બ્રોટ. મેં ગયા મહિને નવી ગાડી ખરીદી. બાય એટલે ખરીદવું, બ્રોટ એટલેનું બાયનું ભૂતકાળનું રૂપ છે બ્રોટ. તો બીજું છે, સ્નેહા સેન્ડ એન ઈમેલ યસ્ટરડે. સ્નેહાએ ગઈકાલે ઈમેલ મોકલ્યો હતો. શું કીધું છે? સ્નેહાએ ગઈકાલે ઈમેલ મોકલ્યો હતો. યસ્ટરડે શું કીધું છે? યસ્ટરડે, ગઈકાલે મોકલ્યો હતો. ભૂતકાળમાં ક્રિયા થઈ ચૂકી છે. તો સેન્ડનું સેન્ટ કરી નાખેલું છે. ત્રીજું, ધે કમ્પ્લીટેડ ધેર વર્ક અ વીક અગો. તેઓએ એક અઠવાડિયા પહેલાં પોતાનું કાર્ય પૂર્ણ કરી દીધું હતું. અહીંયા આપણને ઈડી લગાવી દીધેલું છે. તો અમુક ભૂતકાળના અનિયમિત રૂપ યાદ રાખવાના છે અને બાકીમાં શું આવશે? ઈડી. ઉપરોક્ત વાક્યમાં વેન્ટ, સેન્ડ, કમ્પ્લીટેડ આ બધા જ ક્રિયાપદો છે જે પહેલાં ક્યારેક એટલે કે ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ દર્શાવે છે. આ બધા શું આપણને ડાર્કમાં ડાર્ક કરીને આપ્યા છે એ બધા શું છે? ક્રિયાપદો છે. એ શું દર્શાવે છે? કે ભૂતકાળમાં બની ગયેલી ક્રિયા છે. સાદા ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળમાં પૂર્ણ થયેલી ક્રિયાઓ દર્શાવવા માટે થાય છે. કે ભૂતકાળમાં બની ચૂકેલી અથવા પૂર્ણ થયેલી ક્રિયાઓ દર્શાવવા માટે શું ઉપયોગ થાય છે? તો કે સાદો ભૂતકાળ. હવે ઉદાહરણ આપેલું છે. પેલું, સુનિલ વોક અપ ધેન ધ બ્રશ ઇઝ ટીથ એન્ડ હી હેડ ટી. સુનિલ ઉઠ્યો, પછી તેણે દાંત સાફ કર્યા અને પછી તેણે ચા પીધી. મતલબ કે ભૂતકાળમાં કરી ચૂકેલું છે બધું. તો સુનિલ વોકઅપ, વેકઅપનું શું કર્યું? વોકઅપ. પછી બ્રશ, તો ઈડી લગાવી દીધું બ્રશ. એન્ડ હેડ ટી, હેડ એટલે લેવું, ની પાસે ઓલું માલિકીને ધરાવવું એવું છે હેડ. તો હેવનું શું કર્યું? હેવ હેઝનું શું કરવાનું છે? હેડ. બીજું, આઈ ફિનિશ માય હોમવર્ક ધેન આઈ વેન્ટ ટુ ધ પ્લેગ્રાઉન્ડ આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ. મેં મારું ગૃહ કાર્ય પૂર્ણ કર્યું પછી હું રમતના મેદાનમાં ગયો, હું મારા મિત્રો સાથે રમ્યો. તો આઈ ફિનિશ્ડ, ઈડી લાગ્યું છે. શું લાગ્યું છે? ઈડી લાગ્યું છે. અને આઈ વેન્ટ, વેન્ટ છે કરતા પછી સીધું ભૂતકાળનું રૂપ ઈડી અથવા અનિયમિત રૂપ મૂકવાનું રહેશે. તો વેન્ટ આપેલું છે, ગોનું વેન્ટ કર્યું, પ્લે તો ઈડી કર્યું, પ્લેડ. ઉપરોક્ત વાક્યમાં વોકઅપ, બ્રશ, હેડ, ફિનિશ
વેન્ટ પ્લે આ બધા જ ક્રિયાપદો છે જે પહેલાં ક્યારેક એટલે કે ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ દર્શાવે છે. ભૂતકાળનો મિનિંગ શું છે તો કે બની ગયેલી ક્રિયા. પહેલાં ક્યારેક કે ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ દર્શાવવા ક્રિયાપદનું ડી ઈડી વાળું રૂપ કે ક્રિયાપદનું ભૂતકાળનું અનિયમિત રૂપ ઉપયોગમાં લેવાય છે. જો મેં કીધું હતું એ રીતે કે સાદા ભૂતકાળમાં શું આવશે તો કે કરતા પછી ડી અથવા ઈડી વાળું રૂપ અથવા કે અનિયમિત રૂપ છે એ લેવાનું રહેશે. ડી શું કામ કે કારણ કે અમુક સ્પેલિંગમાં ઓલરેડી આપણને ઈ આપી દીધેલો હોય છે. ડી અથવા ઈડી પ્રત્યયવાળા ક્રિયાપદો કે ક્રિયાપદનું ભૂતકાળનું અનિયમિત રૂપ સાદો ભૂતકાળ દર્શાવે છે. ઉદાહરણ જોઈએ. આઈ વોચ એન એન્જી ઇંગ્લિશ ફિલ્મ યસ્ટરડે ઇવનિંગ. મેં ગઈકાલે સાંજે અંગ્રેજી ફિલ્મ જોઈ. આઈ વોચ ઈડી લાગ્યું છે. શું લાગ્યું છે? આઈ વોચ ઈડી. દિવ્યાંગ ટ્રાવેલ્ડ ટુ મુંબઈ વિથ હિઝ પેરેન્ટ. દિવ્યાંગે તેના માતા પિતા સાથે મુંબઈની મુસાફરી કરી. ટ્રાવેલ ડબલ એલ ઈ ડી થયું છે કારણ કે આગળ એલ ની બની આગળ શું આપેલું છે? સ્વર આપેલો છે તો એ સ્વર છે એ જોવાનું. બીજું, રાહુલ ડ્રેન્ક કોલ્ડ કોફી લાસ્ટ નાઇટ. રાહુલે ગઈકાલે રાત્રે કોલ્ડ કોફી પીધી. ડ્રિંકનું શું કર્યું? ડ્રેન્ક. હવે છે, રિયા મેડ અ બ્યુટિફુલ રંગોલી ઇન ધ મોર્નિંગ. રિયાએ સવારે સુંદર રંગોળી બનાવી. ઉપરોક્ત વાક્યમાં વોચ અને ટ્રાવેલ એ અનુક્રમે વોચ અને ટ્રાવેલનું ઈ ડી ઈડી વાળું સ્વરૂપ છે, જ્યારે ડ્રેન્ક અને મેડ એ અનુક્રમે ડ્રિંક અને મેઘના ભૂતકાળના અનિયમિત રૂપો છે. તો નેક્સ્ટ પેજ તરફ જઈશું ફ્રેન્ડ્સ. પ્રથમ, દ્વિતીય અને તૃતીય એકવચન અને બહુવચન પુરુષવાચક સર્વનામ સાથે ક્રિયાપદનો ડી ઈડી વાળું સ્વરૂપ અથવા ભૂતકાળનું અનિયમિત સ્વરૂપ ઉપયોગમાં લેવાય છે. આપણે આગળ કીધું હતું. આપણે તેની સમજ જમ્પ અને લેટ ક્રિયાપદનો ઉપયોગ કરીને કરીએ. તો આપણે બે ક્રિયાપદનો ઉપયોગ સર્વનામ સાથે કરવાનો રહેશે. તો આ કોઈ ટકા પેલું છે જે આગળ જોયું એ રીતે છે. પુરુષવાચક સર્વનામ ક્રિયાપદનું સ્વરૂપ, પુરુષવાચક સર્વનામ ક્રિયાપદનું સ્વરૂપ. તમારે એ રીતે કન્ટિન્યુ કરી નાખવાનું છે. આઈ જમ્પ, હવે જમ્પ છે એનું જમ્પ ઈડી લગાવ્યું છે. યુ જમ્પ, પછી હી જમ્પ, શી જમ્પ, ઇટ જમ્પ, વી જમ્પ, યુ જમ્પ ને ધે જમ્પ એ રીતે ઈડી લગાવેલું છે. હવે સામે આપણને લેડનું ઉદાહરણ દ્વારા કર્યું છે. લે છે એનું લેડ કરેલું છે. શું કરેલું છે? લેડ. તો આઈ લેડ, યુ લેડ, હી લેડ, શી લેડ, ઇટ લેડ, વી લેડ, યુ લેડ, ધે લેડ. તો એ રીતે આપણને ઉપરોકોષ્ટક પરથી ખ્યાલ આવશે કે જમ્પનું ભૂતકાળનું સ્વરૂપ જમ્પ રમ્યો છે, જ્યારે લેનું અનિયમિત ભૂતકાળનું સ્વરૂપ લેડ કહ્યું છે. ઓકે, તો હવે પાછા આપણને જે ઉદાહરણ આપેલા છે. આઈ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. જો આપણને યસ્ટરડે આપી દીધેલું છે એટલે ખબર પડી જાય કે શેનું છે? ભૂતકાળનું છે. યસ્ટરડે, હું ગઈકાલે શાળાએ ગયો હતો. શું હતું? ભૂતકાળની ક્રિયા થાય છે. બીજું, વી ટુક રિક્ષો ટુ હોમ. અમે ઘરે જવા રિક્ષા લીધી. ટેકનું ટુક કરી નાખેલું છે. ત્રીજું, યુ ટોલ્ડ હર ટુ કમ. તમે તેણીને આવવા કહ્યું. યુ લાઇટેડ ધ મેચ સ્ટિક. તમે દિવાસળી સળગાવી. લાઇટનું લાઇટેડ ઈ ડી કરી નાખ્યું છે. ઈ લાઇક, હવે લાઇકનું લાઇક આપેલું છે, ખાલી ડી લગાવેલું છે. લાઇક ધ ગિફ્ટ, તેણે ફેટ ગમી. શી ક્રાઇડ લાઉડલી, તેણે જોરથી ચીસ પાડી. દે બ્રોટ અ ન્યૂ હાઉસ, તેઓએ નવું ઘર ખરીદ્યું. તો અનિયમિત રૂપ અને ઈ ડી લગાવીને આપણને એ ઉદાહરણો આપી દીધા છે. એક વિશેષ નામ, એકથી વધુ વિશેષ નામ, એક વચન અને બહુવચન સામાન્ય નામ સાથે ક્રિયાપદનું ડી ઈડી વાળું સ્વરૂપ અથવા ભૂતકાળનું અનિયમિત સ્વરૂપ ઉપયોગમાં લેવાય છે. આપણે તેને સમજ પ્લે અને સે ક્રિયાપદનો ઉપયોગ કરીને લઈએ. તો હવે આપણને પ્લે અને સેનું ઉપર જોઈએ એ રીતે જ ઉદાહરણ પ્રમાણે આપણને આપ્યું છે. રાહુલ પ્લેડ, રાહુલ પ્લેડ, ઈડી પ્લેડમાં ઈડી લાગશે. આઈ અ ચાઇલ્ડ પ્લે, તો ઈડી લાગ્યું. રાહુલ સેડ, તો સેનું સેડ કર્યું. અ ચાઇલ્ડ સેડ, તો સેડ જ રહેશે. રાહુલ એન્ડ રિયા પ્લે બંને છે, બહુવચનમાં છે તો બી ઈડી લાગ્યું. ચિલ્ડ્રન પ્લેડ એ બી બહુવચનમાં છે તો ઈડી લાગ્યું. રાહુલ એન્ડ રિયા સેડ, તો સેડનું સેડ જ રહેશે ભૂતકાળનું. ચિલ્ડ્રન સેડ, તો એકવચન અને બહુવચન તરીકે આપણે જોયું. ઉપરોક્ત કોષ્ટક પર
પરથી ખ્યાલ આવશે કે પ્લેનું ભૂતકાળનું સ્વરૂપ પ્લેડ રમ્યો છે, જ્યારે સેનું અનિમિત ભૂતકાળનું સ્વરૂપ સેડ કહ્યું. આપણે બીજા કેટલાક ઉદાહરણો જોઈ, એ રીતે આપણને નેક્સ્ટ પેજ ઉપર જઈશું. બીજા ઉદાહરણ આપી દીધેલા છે આપણને. પ્યુપિલ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે, વિદ્યાર્થીઓ ગઈકાલે શાળાએ ગયા હતા. પ્યુપિલ્સ વેન્ટ ટુ, ગોનું વેન્ટ કર્યું છે, ટુ સ્કૂલ યસ્ટરડે. બીજું, શ્રેયા ટુક ડિનર એટ હર ફ્રેન્ડ્સ હાઉસ, શ્રેયાએ રાત્રિ ભોજન તેણીના મિત્રના ઘરે લીધું. તો ટેકનું ટુક કરેલું છે, અનિમિત રૂપ છે. જીની એન્ડ જોની વેવડ ધ ફ્લેગ્સ, જીનીએ અને જોનીએ ઝંડા ફરકાવ્યો. વેવ એટલે ફરકાવ્યું, વેવનું ઈડી કરેલું છે. ચોથું, મંકી જમ્પ ફોર ફ્રોમ ધ ધેટ ટ્રી, વાંદરાએ પહેલાં ઝાડ પરથી કૂદ્યા. તો અહીંયા મંકીઝ છે તો ઈડી લગાવેલું છે. પાંચમું, વિકી લાઈક ધ ગિફ્ટ વેરી મચ, લાઈક છે આપેલું તો ખાલી ડી લગાવેલું છે, વિકીને ભેટ ખૂબ જ ગમી. છઠ્ઠું, પીપલ લવ ધ ફૂડ, લોકોને ખાવાનું ભાવ્યું, ગમ્યું. સેવન, સોલ્જર્સ માર્ચ અહેડ, સૈનિકો આગળ વધ્યા. મિસિસ સેન ટોટ અસ ઇંગ્લિશ, તો શ્રીમતી સેને અમને હિન્દી શીખવ્યું. ટીચ નું ટોટ કર્યું છે, શીખવ્યું. હવે યાદ રાખો, કરી નામ છે ભૂતકાળના ટુબીના રૂપો વોઝ અને વેર છે. ભૂતકાળનું હેવ, ટુ હેવનું રૂપ હેડ છે, આપણે રિવિઝનમાં શીખ્યા છીએ. બાકીમાં કર્તા તરીકે એક વ્યક્તિનું નામ, એકથી વધુ વ્યક્તિના નામ, એકવચન સામાન્ય નામ કે બહુવચન સામાન્ય નામ, બધાની સાથે ક્રિયાપદનું ડીડી વાળું નિયમિત રૂપ કે અનિયમિત રૂપ વપરાય છે. અત્યારે ભૂતકાળમાં તો ઈડી વાળું અથવા અનિયમિત રૂપ વપરાય છે. હવે આપણને કેટલાક અગત્યના નિયમો આપેલા છે. હવે આપણે ક્રિયાપદની પાછળ ક્યારે ડી, આ તમારે તમારી બુકમાં લખવાના છે અથવા યાદ રાખવાના છે, અન્ડરલાઇન કરવાની રહેશે. આ સમજો તો જ ખબર પડશે અનિયમિત રૂપ ક્યારે આવે ને અને ઈડી ક્યારે આવે છે. હવે આપણે ક્રિયાપદની આ પાછળ ક્યારે ડી અને ક્યારે ઈડી પ્રત્યે લાગે તેની તેને સમજીએ. ડી અને ઈડી પ્રત્યેવાળા ક્રિયાપદોને નિયમિત ભૂતકાળના સ્વરૂપો કહેશું. કેટલાક ક્રિયાપદની પાછળ સીધો જ ડી ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું નિયમિત રૂપ બને છે. જેમ કે સમય ઉદાહરણ આપેલા છે, પ્લે તો પ્લેડ, વોક વોકડ, ઈડી લગાવેલું છે. લવમાં ઓલરેડી ઈ આપેલું છે એટલે ખાલી શું લગાવેલું છે, લવડ. પછી ટેસ્ટ, તો એમાં પણ ડી લગાવેલું છે, ટેસ્ટેડ. વોચ વોચ્ડ, રિટર્ન યુઝડ ડી લગાવે. જમ્પ, ઈડી લગાવેલું જમ્પ. જો ક્રિયાપદને, બીજો નિયમ છે, જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેના પહેલાં વ્યંજન હોય તો વાયનો આય કરી ઈડી પ્રત્યે લગાડવામાં આવે છે. જેમ કે આપણે સાદા વર્તમાન કાળમાં જોયું હતું કે વાયની જગ્યાએ આઈઈએસ કર્યું હતું, તો હવે વાયની જગ્યાએ વ્યંજન હોય ત્યારે શું કરવાનું છે, આઈઈડી, વાય નીકળી જશે અને શું કરવાનું છે, આઈઈડી. તો સામે ઉદાહરણ આપો, ક્રાઈ ક્રાઈડ, સી આર આઈ ઈડી કર્યું છે, ટ્રાય ટી આર આઈ ઈડી, ફ્રાય એફ આર આઈ ઈડી, વાયની જગ્યાએ શું કરવાનું છે, આઈ કરવાનું રહેશે. ત્રીજો નિયમ છે, જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેના પહેલાં સ્વર એ ઈ આઈ ઓ યુ હોય તો વાયની પાછળ ઈડી પ્રત્યે લગાડવામાં આવે છે. જેમ કે હવે શું હોય તો કે વાયની ક્રિયાપદને અંતે વાય હોય અને તેના પહેલાં સ્વર, વાયની પહેલાં સ્વર હોય એટલે સ્વર આપણા પાંચ છે એ હોય તો શું કરવાનું છે, ઈડી લગાડવાનું રહેશે. હવે પ્લે આપેલું છે તો પી એલ એ વાય છે, તો વાયની પહેલાં એ આપેલો છે આપણને સ્વર, તો પ્લેડ ઈડી લગાવ્યું. એન્જોય તો એન્જોયડ ઈડી લગાવ્યું. હવે ચોથો નિયમ છે, જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેના પહેલાં એક સ્વર હોય તો છેલ્લા અક્ષરને બેવડો કરી ઈડી પ્રત્યે લગાડવામાં આવે છે. જેમ કે હવે જોઈએ તો જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય, શું કીધું, વ્યંજન, આ પાંચ સિવાયના એબીસીડીમાં વ્યંજન હોય અને એના પહેલાં એક સ્વર હોય તો છેલ્લા અક્ષરને બેવડો કરવાનો છે એટલે કે ડબલ કરવાના છે તો ઈડી લગાડવાનો રહેશે. તો આપણે ઉદાહરણ થ્રુ જોઈ લઈએ, સ્ટોપ આપેલું છે તો એસ ટી ઓ પી આપેલું છે, તો સ્ટોપ ડબલ પી ઈ ડી થયો, કારણ કે ક્રિયાપદને અંતે વ્યંજન છે પી અને એની પહેલાં કયો વ્યંજન પહેલાં સ્વર આપેલો છે ઓ, સ્ટોપ, તો શું થયું, સ્ટોપ, એટલે ઈડી લગાવવાના છે. તો આ તમારા નિયમ યાદ રાખવા જ પડશે. ક્લેપ ક્લેપ્ડ,
આ રીતે જ છે. આપણે મેં ઉદાહરણ પહેલું કીધું એ રીતે હોપ હોપ્ડ, ડ્રોપ ડ્રોપ્ડ, ટ્રાવેલ ટ્રાવેલ, ચેટ ચેટેડ, ડબલ ટી ડબલ એલ ને ડબલ પી એ રીતે બેવડાયો છે. નેક્સ્ટ પેજ તરફ જઈશું. અંગ્રેજી વ્યાકરણમાં એવા કેટલા ક્રિયાપદો છે તેની પાછળ તેનું ભૂતકાળ કરતાં ડી કે ઈડી પ્રત્યે લગાડવામાં આવતો નથી. આવા શબ્દોનું ભૂતકાળનું કોઈક બીજું સ્વરૂપ હોય છે. આવા ક્રિયાપદો ભૂતકાળના અનિયમિત સ્વરૂપો કહેવાય છે. જેમ કે હવે અનિયમિત રૂપ તમારે યાદ રાખવા પડશે, તો અહીંયા આપણને થોડાક આપી દીધે છે, એ તમે તમારી બુકમાં લખી શકો છો અને બીજા તમે યાદ રાખી શકો છો. હવે ગોનું અનિયમિત રૂપ શું થશે? વેન્ટ, કમ તો કેમ, ઈટ એટ, ડ્રિંક ડ્રેન્ક, રાઇટ વ્રોટ, સે સેડ, થ્રુ થ્રુ, હિયર હર્ડ, બ્રિંગ બ્રોડ અને બાય બ્રોડ. તો આ બધા છે અનિયમિત રૂપ છે, ઈડી લગાવાતું નથી, અનિયમિત રૂપ છે. હવે જોઈએ લાસ્ટ નિયમ. કેટલાક ક્રિયાપદો એવા છે કે જેનું ભૂતકાળનું સ્વરૂપ તેનું તે જ રહે છે. જેમ કે એટલે કે ભૂતકાળમાં તેનું તે યાદ આ બી યાદ રાખવું પડશે, તેનું તે જ રહે છે. કટ તો કટ જ રહેશે, પુટ પુટ, શૂટ શૂટ, હિટ હિટ, હટ ને હટ. આ રીતે તમારે આ નિયમો યાદ રાખવાના રહેશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નકાર વાક્યો જોવાના છે, સાદા ભૂતકાળના નકાર વાક્યો. ત્યાં સુધી તમે તમારી નોટબુકમાં જે લખવાનું છે લખી નાખશો અને આ વિડીયો જોશો. ઓકે, થેન્ક યુ.